નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક શબ્દ લેવાના છે, ફેની. એમાંથી ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ એક્સપ્રેશન્સ આવેલા છે, તે આજે ચર્ચા કરીએ. તો સામાન્ય પેની એ વર્ડ જે છે તે પેન્સનો પ્લુરલ ફોર્મ છે, બહુવચનનું રૂપ છે. એ પેન્સ એટલે 100 પેન્સ મળીને 1 પાઉન્ડ બને, જે ઇંગ્લેન્ડની અંદર જે કરન્સી છે પાઉન્ડ અને પેન્સ, તો પાઉન્ડ એ 100 પેન્સથી બનતું હોય, એટલે 100 પેન્સ અને 1 પાઉન્ડ થાય. અને જૂના જમાનામાં કેટલુંક જો તમે કોઈક લિટરેચર વાંચતા હોય, જો જૂની સ્ટોરીઝ વાંચતા હોય, તો કદાચ એમાં શિલિંગ વર્ડ પણ આવ્યો હશે. તો શિલિંગ જે છે તે 12 પેનીસ બનીને 1 શિલિંગ થતું હતું, હવે નથી વપરાતું એ. તો પેની વર્ડનો ઉપયોગ કરીને કયા કયા એક્સપ્રેશન્સ છે તેની વાત કરીએ. તો સૌથી પહેલું છે, અ પેની સેવ્ડ ઇઝ અ પેની અર્ન્ડ. અ પેની સેવ્ડ ઇઝ અ પેની અર્ન્ડ. એટલે તમે જેટલો પણ બચાવત કરો, પૈસા બચાવો, તે પણ એક પ્રકારની આવક જ કહેવાય. એટલે યોર સેવિંગ ઇઝ એકચ્યુઅલી યોર ઇન્કમ, એમ કહેવા માગે છે. સો અ પેની સેવ્ડ ઇઝ અ પેની અર્ન્ડ. ત્યાર પછી કોઈ એક શેર બજારનો કોઈ સ્ટોક હોય, શેર હોય, એને આપણે કહીએ, બહુ જ નાનો મસ્તો છે, બહુ અગત્યનો નથી, વેલ્યુ બહુ વધારે નથી, તો એને આપણે અ પેની સ્ટોક કહીએ અથવા અ પેની શેર કહીએ. તો પેનીનો અર્થ પરથી તમને ખ્યાલ આવી જાય કે એની વેલ્યુ બહુ ખાસ વધારે નહીં હોય. અ પેની વિસલ અથવા ટીન વિસલ એટલે એક વાંસળી જેવું હોય, લાંબી લાકડીમાંથી અથવા મેટાલિક હોય, અને એની અંદર ઘણા બધા હોલ્સ પાડેલા હોય, અને એક બાજુ તમે ફૂંક મારીને એને વગાડતા હોય, તો એને આપણે અ પેની વિસલ કહીએ. એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ત્યાર પછી અ પેની પિન્ચર, એવો વ્યક્તિ કે જેઓ ખાસ પૈસા ખર્ચતો નહીં હોય, તો એને આપણે અ પેની પિન્ચર કહીએ. પેની પિન્ચિંગ એટીટ્યૂડ હોય કેટલાકની. ત્યાર પછી કોઈ વ્યક્તિ એ નાની નાની બાબતમાં કરકસર કરતો હોય અને મોટા મોટા ખર્ચા કરી નાખતો હોય, તો આપણે કહીએ કે હી ઇઝ પેની વાઇઝ એન્ડ પાઉન્ડ ફુલિશ. ત્યાર પછી 2 અથવા 10 અ પેની, કોઈક વસ્તુ એ બહુ સસ્તી હોય, તો આપણે એમ કહીએ કે દે આર 2 અ પેની, દે આર 10 અ પેની, 2 અથવા 10 બંને કહી શકાય. આવા ઘણા બધા જે એક્સપ્રેશન્સમાં આગળ બી લખેલું હોય, એનો અર્થ તમારે ટુ બીનું રૂપ સમજવાનું. એમ ઇઝ આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી, આમાંથી કોઈ પણ એક હોઈ શકે. એટલે હું એમ કહું કે ભાઈ ધીસ ટાઈપ ઓફ ચેર્સ આર 2 અ પેની, એટલે એવી તો બહુ સસ્તી હોય, બહુ ઘણી બધી મળતી હોય આપણને સહેલાઈથી, 2 અ પેની, 10 અ પેની. ત્યાર પછી કોસ્ટ અ પ્રિટી પેની, કોઈક વસ્તુ બહુ જ મોંઘી હોય, તો ઇટ વિલ કોસ્ટ અ પ્રિટી પેની, તમે એમ કહો. It's very expensive. Down to one's last penny. એટલે કોઈ વ્યક્તિ પાસે હવે પૈસા છે જ નહીં, બહુ જ ઓછા થઈ ગયા છે, હવે બધા વપરાઈ ગયા છે, તો દેટ પર્સન ઇઝ ડાઉન ટુ હિઝ લાસ્ટ પેની, બહુ જ ગરીબ પરિસ્થિતિમાં છે. એવરી પેની કાઉન્ટ્સ, એટલે આપણે ધારો કે ઘરમાં બધા પૈસા ભેગા કરતા હોય કે ભાઈ તારી પાસે કેટલા છે મને, બધા આપણે ભેગા કરીએ, પછી એનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ. તો કોઈક વ્યક્તિ બહુ જ નાની અમાઉન્ટ આપે, પણ એનું પણ અગત્યનું છે, એ નાની અમાઉન્ટ છે તે પણ અગત્યની છે, તો એવરી પેની કાઉન્ટ્સ. કોઈ તમે રાહત ફંડ ભેગું કરતા હોય, તો કોઈક 1000 આપે, કોઈ 500 આપે, કોઈ 25 રૂપિયા આપે, તો એ 25 રૂપિયાની અમાઉન્ટ બહુ નાની છે, પણ છતાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એવરી પેની કાઉન્ટ્સ. ઇન ફોર અ પેની, ઇન ફોર અ પાઉન્ડ. એટલે કોઈક કાર્યમાં તમે ધારો કે જોડાયા હોય, એક નાનું જ કોઈ કામ કરવાનું હોય, પણ એકવાર તમે જોડાવો પછી છેક સુધી તમારે એની સાથે લાગી રહેવું પડે, એ કામમાં પહેલેથી છેલ્લે સુધી સંકળાયેલા રહેવું પડે, ઇન્વોલ્વ રહેવું પડે. તો ઇન ફોર અ પેની, ઇન ફોર અ પાઉન્ડ. નોટ અ પેની, કોઈક વસ્તુ ધારો કે બહુ સસ્તી હોય, ઇટ ડઝન્ટ કોસ્ટ ઇવન અ પેની, આપણે એમ કહીએ કે ઇટ ડઝન્ટ કોસ્ટ અ પેની.
આઈ વુડન પે અ પેની ફોર ધીસ, લાઈક પૈસા પણ આના માટે નહીં આપું એમ. સો નોટ અ પેની, નોટ હેવ અ પેની ટુ યોર નેમ, એ પણ સરખું જ છે. તમારી પાસે એક પણ પૈસો નહીં હોય તો આઈ ડોન્ટ હેવ અ પેની ટુ માય નેમ. પેની ફોર યોર થોટ્સ, તમે કોઈ વ્યક્તિ ધારો કે એકદમ વિચારમગ્ન હોય, કંઈ બોલતો નહીં હોય, તો તમે કહો ભાઈ તમારા વિચાર તો જણાવો. પેની ફોર યોર થોટ્સ મીન્સ પ્લીઝ સે સમથિંગ. સ્પેન્ડ અ પેની, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણીવાર આપણે અમુક જે કુદરતી આપણા શરીરમાં બધી જે ઘટનાઓ થતી હોય અથવા આપણે જે કરતા હોય શારીરિક, તો એ ક્રિયાઓ માટે આપણે ડાયરેક્ટ વર્ડ્સ નહીં વાપરીએ. એટલે ધારો કે તમે યુરિનેટ કરવા બાથરૂમ તમે જતા હોય, તો એવા શબ્દોને બદલે તમે એમ કહો કે આઈ વોન્ટ ટુ સ્પેન્ડ અ પેની, આઈ વોન્ટ ટુ ગો ટુ ધ વોશરૂમ, ધ ટોયલેટ, સો આઈ વોન્ટ ટુ સ્પેન્ડ અ પેની. તો યુરિનેટ માટે ખાસ કરીને આપણે સ્પેન્ડ અ પેની વર્ડ વાપરીએ છીએ, ફ્રેઝ વાપરીએ. ધ પેની ડ્રોપ્સ, કોઈ ધારો કે સસ્પેન્સ હોય, સ્ટોરી વાંચતા હોય, તેમાં ઘણા બધા વ્યક્તિ ઇન્વોલ્વ હોય, પ્લોટ હોય, ઘણી બધી ઘટનાઓ બધી થતી હોય, તમને ખ્યાલ જ નહીં આવે કે આ કેમ આવું થઈ રહ્યું છે, અને અચાનક પછી સ્ટોરીમાં એક લેખક કંઈક વસ્તુ મૂકે એમાં, અને પછી તમારા મગજમાં બધું ક્લિયર થાય, હા નાવ આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો તેવા સમયે તમે કહી શકો કે ધ પેની હેઝ ડ્રોપ્ડ અથવા ધ પેની ડ્રોપ્સ. વર્થ એવરી પેની, તમે ધારો કે કંઈક વસ્તુ ખરીદો અને એ બહુ જ તમને ઉપયોગી થઈ પડે, તો તમે બધાને કહો આ વસ્તુ બહુ સરસ છે, ઇટ ઇઝ વર્થ એવરી પેની, યુ મસ્ટ ગો એન્ડ બાય ઇટ. તો આ બધા પેની વર્ડને લગતા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ એક્સપ્રેશન્સ આપણે જોયા. આ લગભગ આપણો 27 નંબરનો વિડીયો છે. અગાઉના વિડીયો તમે નહીં જોયા તો ચોક્કસ જોઈ લેજો, અને તમારા કોઈ સૂચનો હોય તો પણ અમને ખાસ જણાવજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના, નમસ્કાર.